Hello dear student, Jai Hind and welcome to our live class. Today we are going to discuss our next topic, Dharm Market. Aaje apne Dharm Market vishe charcha karna chhe. What did we see? Last topic? Yes, chapter number 2. Chapter number 2 joyu to last topic ma Dharm Market. Have aa topic ma apne unit number 3 Dharm Market vishe apne charcha karna chhe. ओके तो જોઈએ આપણે શું છે ચેપ્ટરમાં તો દરેક વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એના પહેલા એક ટેક્સ્ટબુક કાઢશે અને વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથી પણ કાઢશે તો એક કામ કરો દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુક કાઢો અને જોડે જોડે સ્વાધ્યાય પોથી પણ કાઢો જેથી કરીને આ પાઠ પૂરો થઈ જાય તો આપણે વાંધો આવે નહીં તો જોઈએ આપણે સેટરડે વોઝ માર્કેટ ડે હવે વિદ્યાર્થી મિત્રો કે ગામનો કોઈ ભી દ્રશ્ય હોય તો તમે એમાં અમુક વાત હોય કે આ વાર આવે એટલે ગામની અંદર શું ભરાય માર્કેટ ભરાય અત્યારે પણ હાલમાં તમે જુઓ તો ઘણા ગામો એવા છે કે ત્યાં આગળ અમુક દિવસો હોય બરોબર શનિવાર હોય ગુરુવાર હોય તો મંગળવાર હોય ત્યારે એક બજાર ભરાય માર્કેટ ભરાતું હોય છે બરાબર અને મેળા જેવું તમને લાગતું હોય છે તો બસ આ એવા જ એક માર્કેટની આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ સેટરડે વોઝ માર્કેટ ડે શનિવાર માર્કેટનો દિવસ હતો લીલા વોક ઓફ અર્લી અને જે લીલા છે એ સવારે વહેલી જાગી જાય છે શી વોશ્ડ હર ફેસ એન્ડ હેન્ડ્સ અને એ એને તેનો ફેસ એટલે કે ચહેરો અને હાથ ધોયા બુલોક કાર્ટ વોઝ રેડી તો બુલોક કાર્ટ એટલે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો બુલોક કાર્ટ એટલે બળદગાડો બુલોક કાર્ટ એટલે બળદગાડું ઓકે યાસ્મિન એન્ડ હર ગ્રેન્ડમધર કેમ ટુ હર હાઉસ એટલે કે યાસ્મિન અને એની ગ્રેન્ડમધર એટલે કે એની દાદી છે તે ઘેર કે તેના ઘેર આવ્યા તો કોના ઘેર આવ્યા વિદ્યાર્થી મિત્રો તો આ લીલાના ઘેર આવ્યા તો યાસ્મિન એન્ડ ગ્રેન્ડ મધર કેમ ટુ હર હાઉસ એટલે તેના ઘેર તો કોને કોની વાત કરીએ છીએ આપણે લીલાને તો તેના ઘરે આવ્યા દે પુટ ધેર બાસ્કેટ્સ બરોબર બાસ્કેટ જ છે આઈ થિંક યસ દે પુટ ધેર બાસ્કેટ્સ ઇન બુલોક કાર્ટ તેઓએ તેમની ટોપલી એટલે કે ટોપલાઓ એ ક્યાં મૂક્યા એમને બુલોક કાર્ટ એટલે કે બળદગાડામાં મૂક્યા તો બાસ્કેટ એટલે શું થશે ટોપલી ધેન તે ક્લાઇમ્બ ઇન અને પછી તે તેમાં બેઠા ગોપાલ એન્ડ સીતા ડીડ નોટ ગો વિથ ધેમ તો ગોપાલ અને સીતા આ બંને તેમની સાથે ગયા નહીં ધે વેન્ટ ટુ સ્કૂલ તો જે ગોપાલ અને સીતા હતા તે ક્યાં ગયા તો એ તેમની સાથે સ્કૂલે ગયા ઇટ વોઝ ડાર્ક એન્ડ ધ સ્ટાર્સ વર ઇન ધ સ્કાય અને ઘણું ડાર્કનેસ હતી આકાશ કેવું હતું ડાર્ક હતું એટલે થોડું અંધારું હતું સ્ટાર્સ વર ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં તારા હતા યાસ્મિન એન્ડ લીલા સ્લેપ ઇન ધ કાર અને જ્યાં યાસ્મિન અને લીલા આ બંને હતા એ આ ગાડામાં સૂઈ ગયા હતા તો વિદ્યાર્થી મિત્રો તો જો સ્કૂલે કોણ નથી જતું એવું આપણે કહીએ તો કોણ નથી જતું તો ગોપાલ અને સીતા એ બે કેરેક્ટર યાદ રાખવાના છે અને ગાડામાં કોણ બેસીને જાય છે તો યાસ્મિન અને લીલા એ ગાડામાં સૂઈ જાય છે એના પછી રાધાભાઈ એન્ડ અમીનાબાઈ સ્લેપ ટુ એટલે કે રાધાભાઈ અને અમીનાબાઈ એ પણ સૂઈ જાય છે લીલાસ ફાધર શટ હિઝ આઈઝ અને લીલાના ફાધરે પણ તેમની આંખો બંધ કરી દીધી બટ ધ બુલોક કાર્ટ ડીડ નોટ સ્લીપ પણ બળદગાડું એ સૂતું નહોતું એ ચાલી રહ્યું હતું તે વોક ઓન એન્ડ ઓન તે ચાલી રહ્યું હતું ધે કેમ ટુ અ બ્રિજ ઓવર અ રિવર અને પછી એક નદી છે એમાં બ્રિજ આવે છે ધે કેમ ટુ અ બ્રિજ ઓવર અ રિવર પછી તે જે નદીની ઉપર જે બ્રિજ બાંધેલો એટલે કે નદીના ઉપર જે પુલ છે ત્યાં આગળ તેઓ પહોંચે છે ધે સ્ટોપ ધેર અને ત્યાં આગળ તેઓ અટકે છે એટલે કે રોકાય છે લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એટલે કે લીલાની જે માતા છે વિદ્યાર્થી મિત્રો કોની માતા તો લીલાની માતા એ શું કરે છે એ બોક્સમાંથી ફૂડ એટલે કે ખાવાનું કાઢે છે એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ અને જે પોટ એટલે કે જે ઘડો છે એમાંથી થોડું દૂધ કાઢે છે
They ate the food and drank the milk. અને તેઓ food એટલે ખાવાનું ખાય છે અને દૂધ પીધું એ લોકોએ. The bullocks drank water at the river. અને જે બળદ હતા એમણે શું કર્યું? તો બળદે એ જે નદી હતી એમાં પાણી પીધું. ઓકે? And at the grass near the river. અને જે નદીની નજીક જે ઘાસ હતું તે આ બળદોએ ખાધું. They went on. હવે તેઓ ચાલ્યા ગયા. At last they came to the market. અને છેવટે લાસ્ટમાં તે ક્યાં આવી પહોંચ્યા? તો લાસ્ટમાં તેઓ માર્કેટમાં આવી પહોંચ્યા. They got down from the bullock cart. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો got down લખ્યું છે તો એ get down એટલે શું થાય? નીચે ઉતરવું. શું થાય? નીચે ઉતરવું. તો શેમાંથી? બસ ઇત્યાદિમાંથી. બરોબર? બસ ઇત્યાદિમાંથી નીચે ઉતરવું એના માટે કયો શબ્દ છે? get down એટલે નીચે ઉતરવું. એના માટે બીજો પણ શબ્દ છે get off પણ થાય અને get down પણ થાય. અહીંયા get નું ભૂતકાળ આપણને આપેલું છે કે got down એટલે કે નીચે ઉતર્યા. ઓકે, પછી શું થયું? મેન એન્ડ વુમેન કેમ એન્ડ ટોક ટુ ધેમ. એટલે કે મેન એટલે કે માણસો અને સ્ત્રીઓ એટલે પુરુષો અને સ્ત્રીઓ ત્યાં આવ્યા અને તેમની સાથે વાતો કરે છે. લીલાસ મધર સોલ્ડ હર ટોમેટોસ. અને લીલાની જે માતા છે એ શું વેચે છે? આ બી એક ઇમ્પોર્ટન્ટ લાઈન કહેવાય કે લીલાની માતા શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો સોલ્ડ ટોમેટોસ, ટોમેટોસ વેચે છે. યાસ્મીન્સ ગ્રેન્ડમધર સોલ્ડ હર. જો કોણ કોણ જાય છે તો જો માતા તો કોની છે? લીલાની માતા છે. અને ગ્રાન્ડ મધર કોની છે? તો યાસ્મીનની ગ્રાન્ડ મધર છે. તો યાસ્મીનની ગ્રાન્ડ મધર એટલે કે દાદી. બરોબર? એકની માતા છે જ્યારે એકની દાદી છે. અને જેની માતા છે એ શું વેચે છે? ટમેટોઝ વેચે છે. અને યાસ્મીનની જે ગ્રાન્ડ મધર છે એ શું કરે છે? ટમેટોઝ વેચે છે. લીલાસ મધર બોટ અ ન્યુ પેન. અને જે લીલાની માતા છે એ શું કરે છે? લીલાસ મધર બોટ અ ન્યુ પેન, એ કઢાઈ કરી લે છે. બરોબર? યાસ્મીન્સ ગ્રાન્ડ મધર બોટ સમ શુગર. અને જે યાસ્મીનની ગ્રાન્ડ મધર છે એ કેટલી ખાંડ ખરીદે છે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? લીલાની જે મધર છે એ શું કરે છે? ટમેટા વેચે છે. અને યાસ્મીનની મધર એગ વેચે છે. તો આ બે આ બધું જે વેચે છે એના પૈસા જે આવે છે એનાથી શું થાય છે? તો એનાથી જે લીલાની મધર છે એ પેન લે છે, પેન એટલે કઢાઈ. અને યાસ્મીનની ગ્રાન્ડ મધર શું લે છે? તો શુગર લે છે. યાદ રાખવાનું કે લીલાની જે મધર છે એ પેન એટલે કે કઢાઈ લે છે અને યાસ્મીનની જે ગ્રાન્ડ મધર છે એ શું લે છે? તો એ શુગર લે છે. શુગર એટલે ખાંડ. લીલા એન્ડ યાસ્મીન પ્લેડ વિથ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. અને લીલા અને યાસ્મીન એ બંને શું કરે છે? તો જે માર્કેટમાં જે બાળકો છે એમની સાથે રમે છે. ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ. અને સાંજે તેઓ ક્યાં પહોંચે છે? તો ઘરે સાંજે પાછા ફરે છે. ગોપાલ સે ડીડ યુ ગો ઇન અવર બુલોક કાર્ટ. ડીડ યુ ગો ઇન અવર બુલોક કાર્ટ. શું તમે અમારી, ગોપાલે શું કહ્યું કે ભાઈ તમે અમારી બુલોક કાર્ટમાં ગયા હતા? કેમ આવું ગોપાલે કહ્યું? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે ગોપાલ અને સીતા એ બંનેએ શું કર્યું? તે બંને સ્કૂલે ગયા હતા. તો એમને તો ખ્યાલ જ ના હોય કે ભાઈ યાસ્મીન અને લીલા ક્યાં હતા. કારણ કે યાસ્મીન અને લીલા એ ક્યાં? તો એ માર્કેટમાં ગયા હતા. તો ખ્યાલ આવી ગયો, યાસ્મીન અને લીલા એ તો માર્કેટમાં ગયા હતા. અને ગોપાલ અને સીતા એ બંને ક્યાં હતા? તો એ બંને સ્કૂલે ગયા હતા. તો એ પૂછતા હતા. તો લીલા સેઝ યસ વી ડીડ. હા ભાઈ અમે ગયા હતા. સીતા આસ્ક્ડ ડીડ યાસ્મીન્સ ગ્રેન્ડમધર ગો વિથ યુ. શું યાસ્મીનની દાદી એ પણ તમારી સાથે આવી હતી? લીલા આન્સર યસ શી ડીડ. હા તે પણ આવી હતી. સીતા છે ડીડ મધર સેલ અ ટોમેટોસ એટ ધ માર્કેટ. શું માતાએ એમના ટોમેટોસ વેચ્યા? લીલા આન્સર યસ શી ડીડ શી સોલ્ડ ટોમેટોસ. હા તેને ટોમેટા વેચ્યા. લીલા આન્સર યસ શી ડીડ શી સોલ્ડ. પછી એના પછી નેક્સ્ટ લાઈન છે વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ સે ગોપાલ. તો ગોપાલ શું કહે છે? ભાઈ તમે માર્કેટમાંથી ખરીદ્યું શું? ઓકે, તો લીલા કહે છે કે મધર બોટ અ ન્યુ પેન. અને જે મમ્મી છે એને ન્યુ પેન એટલે કે નવી કઢાઈ ખરીદી. તો વિદ્યાર્થી મિત્રો પીઈ એન પેન અને
PEMPM એ અલગ છે આ PEMPM એટલે કે આપણે જે બોલ પેન છે જેનાથી લખીએ છીએ અને PEMPM એટલે કે તવો અથવા તો કઢાઈ જેને આપણે શું કહીએ છીએ પેન એટલે તવો અથવા કઢાઈ જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ પેન કહીએ છીએ તો આ વસ્તુ આપણે યાદ રાખવાની યાસ્મિન્સ ગ્રેન્ડમધર ઓકે યાસ્મિન્સ ગ્રેન્ડમધર વોટ સમ સુગર અને જે યાસ્મિનની ગ્રેન્ડમધર હતી એને કેટલી ખાર ખરીદી Sita asked, "Did you buy sweets? So, tame mithaiyo kharidi?" So, Lina said, "No, we didn't. Na, ame koi nathi kharidi. We bought bangles. Ame su kharidi, bangles kharidi, but mithai kharidi nathi." Okay. Khabar padi? To aa hatu aapnu chapter. Ave exercise ma general charcha karenge, discuss kar liye. Where did Lina wake up on Saturday morning? To Lina Saturday morning ma kya re uthi? तो आपने कह सके लीला वॉक अप अर्ली इन सैटरडे मॉर्निंग तो लीला ये सैटरडे मॉर्निंग में अर्ली एट के वेली उठी व्हेन डिड यास्मीन एंड हर ग्रैंडमदर पुट इन द बुलो कार्ट तो यास्मीन ने एनी ग्रैंडमदर बुलो कार्ट में शू मुक्यू तो जो विद्यार्थी मित्रों लखेलो छे सेकंड लाइन में दे पुट देयर बास्केट्स इन द बुलो कार्ट एमने शू मुक्यू बुलो कार्ट में तो एमनी जे बास्केट्स हती ए एमने बुलो कार्ट में ओके व्हाट डिड लीलास मदर टेक फ्रॉम हर बॉक्स तो लीला ने जे मदर हती एने बॉक्स मा શું લીધું તો શું લીધું વિદ્યાર્થી મિત્રો બોક્સ માં તો યાદ કરો તો બોક્સ માં શું હતું તો ખાવાનું હતું કે ફૂડ આઇટમ્સ હતી તો એને શું લીધું હતું ફૂડ લીધું હતું તો લખી શકાય લીલાસ મધર ટુ સમ ફૂડ ફ્રોમ યસ ટુ સમ ફૂડ વોટ ડીડ ધ બુલોક્સ ઈટ તો બુલોક્સ શું ખાધું વિદ્યાર્થી મિત્રો તો લખાય the bullocks eat no so they say at the bullocks at some grass એટલે કે bullocks એ કેટલું grass ખાતું ઓકે તો એક્સરસાઇઝ માં આટલું છે ચલો હવે વર્કબુક છે તો વર્કબુક ઓપન કરો વર્કબુક માં આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ તો પેરેગ્રાફ નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની જે વર્કબુક છે એ ઓપન કરશે ओके वर्कबुक में पैराग्राफ नंबर 1 पैराग्राफ नंबर 1 आंसर नंबर 1 व्हेन डिड लीला वेक अप ऑन सैटरडे मॉर्निंग हमने जो तो लिखी ना कि लीला वॉक अप अर्ली ऑन सैटरडे मॉर्निंग लीला वॉक अप अर्ली ऑन सैटरडे मॉर्निंग लेकिन लीला शनिवार की सवारे वेली उठी व्हाट डिड यास्मीन एंड हर ग्रैंडमदर पुट इन द बुलो कार्ट तो लखिए सो मुकी तो बास्केट मुकी थी ना तो लखी सो आपरे यास्मीन एंड हर ग्रैंड मदर यास्मीन एंड हर ग्रैंड मदर पुट देयर बास्केट the pull of card Who went to school? So, we didn't know. School,
गोपाल અને સીતા એ બે જણા ક્યાં ગયા હતા તો સ્કૂલ માં ગયા હતા તો લખીશું આપણે ગોપાલ એન્ડ સીતા ગોપાલ એન્ડ સીતા વેન્ટ ટુ સ્કૂલ ગોપાલ અને સીતા આ બે જણા ક્યાં ગયા હતા તો સ્કૂલે ગયા હતા આન્સર નંબર 4 છે ना लखी तो यहां पर लखी ना क्या अपने एमसीक्यूस एमसीक्यूस एमा नंबर 1 सैटरडे वाज देयर तो सैटरडे सो हुई विद्यार्थी मित्रों मार्केट डे तो पहला में लखी सो अपने सी नंबर 2 डैश वॉक अप अर्ली तो कौन वेलो उठ्यो तो लीला तो सेकंड नंबर में आप लखी सो ए नंबर 3 गोपाल एंड सीता वेयर टू डैश तो क्या गया था तो गोपाल और सीता स्कूल गया था तो लखी तो आपने B स्कूल सो लखी सो ऑप्शन B स्कूल तो C A B ये आपका आंसर थसे ओके नेक्स्ट पैराग्राफ नंबर 2 आंसर नंबर 1 तो पहला क्वेश्चन से डिड द बुलडॉग्स स्लीप सो बड़ा तो सुई गया था तो विद्यार्थी मित्रों बड़ा तो सुई कौन था क्या तो लकी सुनो द बुलडॉग्स डिड नॉट स्लीप नेक्स्ट हु स्लेप्ट इन द कार तो गाड़ी में अरे गाड़ा में कौन सुई गयो तो पहला नंबर माला के सुयासमी लीला जेपन नाम लगे सु पहले ऑप्शन कैपिटल आ रहा है अमीना बाई और बीजा नंबर में छे राधा बाई Slept in the car. अबे यास्मीन लीला अमीना भाई एंड राधा भाई slept in the car. तो आज चार जगह गाड़ा में सुई गया था. MCQ છે ડેશ ડીડ નોટ સ્લીપ તો કોણ નોતું ઊંઘ્યું તો ધ બુલોક્સ એટલે એની અંદર લખીશું MCQ માં MCQ એમાં ઓપ્શન નંબર કયો આવશે બી ઓપ્શન બી ધ બુલોક્સ પેરેગ્રાફ નંબર 3 જોઈએ હવે પેરેગ્રાફ નંબર 3 टेक आउट એટલે બહાર કાઢ્યું તો શું બહાર કાઢ્યું તો ફૂડ કાઢ્યું ને તો લખીશું લીલાસ મધર ટુક આઉટ તેનું શું થઈ ગયું છે ટુક થઈ ગયું ટુક આઉટ સમ ફૂડ ફ્રોમ હર બોક્સ What did the bullock eat? तो bullock से शू खादो विद्यार्थी मित्रों तो grass खादो तो लखवानो the bullock ate grass the bullock ate grass bullock से grass खादो ओके आठ लखवानो વધારે આપણે નથી લખવું નિયર ધ રિવર એવું કંઈ લખવાની જરૂર નથી
खाली आपने શું પૂછ્યું છે બળદ હોય શું કાર્યું તો આટલું લખું તો બુલો સેટ ગાંસ બળદ હોય ગાંસ કાર્યું વાત પતી ગઈ હવે એના પછી એમસીક્યુ જોઈ લઈએ એમસીક્યુ માં નંબર 1 પહેલામાં શું આવશે રિયાઝ મધર ટુ શું લીધું તો ફૂડ ફૂડ અને મિલ્ક બે ઓપ્શન આપે છે પણ પાછળ જોઈએ આપણે ખાલી જગ્યા પછી શું લખ્યું છે ઓટ તો ગડામાંથી શું કાર્યું તો વિદ્યાર્થી મિત્રો ગડામાં ખોરાક તો હોય ને તો ગડામાં શું હતું દૂધ હતું તો એના માટે લખીશું ઓપ્શન ડી दूध नंबर 2 द बुलॉक्स एट डैश तो શું ખાતું તો ગ્રાસ ખાતું તો નંબર 2 એમાં લખી નાખીશું ઓપ્શન નંબર બી ગ્રાસ પેરેગ્રાફ નંબર 4 પેરેગ્રાફ નંબર 4 આન્સર નંબર 1 વોટ ડીડ લીલાસ મધર સેલ લીલાની મધર શું કહેતી હતી વિદ્યાર્થી મિત્રો યાદ કરો ટામેટા તો લખીશું લીલાસ મધર સોલ लीलास मदर सोल टोमेटोस लीला की मदर टामेटा वेस्ट किए थे एना पछी सेकंड नंबर नो क्वेश्चन छे व्हाट डिड यास्मिन्स ग्रैंडमदर शेयर तो कि यास्मिन की ग्रैंडमदर ने सुवेज जी जैसे मित्रों तो तुमने ख्याल छे एक स्वेज है तो यहाँ लिखी सो आंसर टू यास्मिन्स ग्रैंडमदर सोल एक्स सोल एक्स ओके लकी ना तो आप પછી આપણે નેક્સ્ટ આન્સર જોઈશું આન્સર નંબર 3 વોટ ડીડ લીલાસ મધર બાય લીલાની મધરે શું કરીને વિદ્યાર્થી મિત્રો એક પેન તવો એટલે કે કઢાઈ ખરીદી तो को के कढ़ाई को तो लकी सुलीला सुंदर व्हाट शु खरीदियो तू पेन व्हाट आर यू पेन आने पेन के बारे पान ना के बारे नेक्स्ट यास्मिन की ग्रैंड मदर है शुभ आय करियो विद्यार्थी मित्रों तो एमा लखी छु यास्मिन की ग्रैंड मदर व्हाट व्हाट समझियो कर लीला एंड यास्मिन लीला एंड यास्मिन प्ले विद चिल्ड्रन एट द मार्केट विद द चिल्ड्रन સાંજે તો એના માટે લખીશું ઇવનિંગ તો લખીશું દે રિટર્ન પાછળ લીલા છે એના પછી હોમ ઇન ધ ઇવનિંગ દે રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ ઓકે આગળ સુધી લખી નાખો પછી હું તમને કંઈક હોમવર્ક આપું છું તો હોમવર્કમાં શું લખવાનું છે
चैप्टर नंबर 3 ની એક્સરસાઇઝ અને પેજ નંબર 59 4 એમસીક્યુસ નંબર ઓકે ચેપ્ટર 3 એટલે કે જે આ ચેપ્ટર 3 ચલાવ્યું ધ માર્કેટ એની એક્સરસાઇઝ જે મેં સમજાવી એ લખવાની છે એટલે નોટબુકમાં તો લખવાનું છે પ્લસ તમારે શું કરવાનું છે પેજ નંબર 59 પેજ નંબર 59 એમાં 4 એમસીક્યુ જે અત્યારે લખવાના બાકી છે એ તમારે લખી લેવાના છે કારણ કે 4 એમસીક્યુ એકદમ ઈઝીમાં ઈઝી છે તો એ તમારે જાતે લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો આજના લેક્ચરમાં આટલે સુધી બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એક નવા ચેપ્ટર સાથે જે આપણે મેઈન ચેપ્ટર નંબર 2 છે જે ટેક્સ્ટબુકનું 3 તો ચેપ્ટર નંબર 3 તરફ આપણે આગળ વધીશું તો આજના લેક્ચરમાં આટલે સુધી જય હિન્દ જય ભારત એન્ડ ગુડ બાય ટેક કેર ઓફ યોર સેલ્ફ